विद्यार्थी मित्रों, पाठ 18 ની અંદર આપણે જોઈશું વિડિયો લેક્ચર નંબર 7। વિડિયો લેક્ચર 7 ની અંદર આપણે ગ્રાહકોના અધિકારો છે એના વિશેની આપણે ચર્ચા કરવાની છે, ગ્રાહકોના હકો અને અધિકારો વિશે। બરાબર, આજે આપણે અગાઉ જોયું કે ભાઈ બજારની અંદર બરાબર છે વૈવિધ્યપૂર્ણ અનેક ચીજ વસ્તુઓ છે એ મળે છે અને જાણકારીના અભાવે ग्राहक ए चीज वस्तुओनी साची पसंदगी करवामां भूल करे छे अने पोते खर्चेला नाणानुं पूरेपूरुं वळतर मेळवी शकतो नथी अने पोते मेहनतथी पोते कमायेला नाणा घणीवार वेडफाय जता होय छे अने पोते छेतरायानो अफसोस पण व्यक्त करतो होय छे। तो घणीवार ग्राहकोने हल्की कक्षानी बनावटी भेळसेळयुक्त नीची गुणवत्तावाड़ी खाद्य पदार्थों छे ए जुदी जुदी कंपनियों द्वारा वेचीने खरीदेने ए व्यक्ति असंख्य नाना मोटा रोगनो भोग बनता होय छे, जेथी तेना आरोग्यने नुकसान थतो होय छे। बराबर छे, घणीवार तोलमाप जुदी जुदी भेड़सेड़ बनावट ऊंचा भावो लईने भ्रष्टाचारी अनैतिक रीत रस्मोथी समाजनुं नैतिक अधःपतन थाय छे, समाजना लोकोने एक बीजा उपरनो जे विश्वास छे ए विश्वासनी अंदर अभाव आवे छे अने समाजनी जे सुरक्षा छे सुरक्षानी सामे पण जोखम उभो थतो होय छे। बराबर छे, उत्पादको अने वेपारीओ बन्ने नो एक ज लक्ष्यांक होय छे, સૌથી વધારેમાં વધારે પોતાની પ્રોડક્ટો વેચીને વધુ ને વધુ નફો કમાવો। બરાબર છે, તો આ બંને પોતાની ઉત્પાદિત ચીજવસ્તુઓનો ભાવ સંગ્રહ કરે નહીં અને એમની જે ગુણવત્તા છે એ ગુણવત્તામાં કાયમને માટે એકરૂપતા રહે, પારદર્શિકતા રાખે એ માટે ભારત સરકારના ગ્રાહક સુરક્ષા અધિનિયમની અંદર જોગવાઈઓ કરવામાં આવેલી છે અને આ જોગવાઈઓથી ગ્રાહક જાગૃત બને, જાગૃતિ ગ્રાહકમાં આવશે તો કંપનીઓ દ્વારા વેપારીઓ દ્વારા ગ્રાહકોને છેતરવાની વિવિધ જે તરકીબો બરાબર છે ખોટી રીતરસમો અપનાવવામાં આવે છે એમની સામે લડત આપી શકશે, એમને શિક્ષણ દ્વારા વિવિધ ઉપાયોની સમજ પણ આપવાના આ કાયદાની અંદર કેટલાક અધિકારો આપવામાં આવેલા છે। તો આપણે જોઈએ કે ભાઈ જે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 ભારતની સંસદે પસાર કરવામાં આવ્યો છે 1993 અને 2000ની સાલમાં 2002ની સાલમાં એમાં જુદા જુદા જે ફેરફારો કરવામાં આવેલા છે બરાબર, તો એમાં ગ્રાહકને કેટલા અધિકારો આપવામાં આવેલા છે એના વિશેની ચર્ચા હવે આપણે આ વિડિયો લેક્ચરમાં કરવાની છે। ગ્રાહકને જુદા જુદા 8-6 અધિકારો આપવામાં આવેલા છે, એક એકની આપણે ચર્ચા કરીશું। સૌથી પહેલો અધિકાર છે ગ્રાહકોને સલામતીનો અધિકાર। બરાબર, જે ગ્રાહકો માર્કેટમાંથી ચીજ વસ્તુ માલ સેવાની ખરીદી કરે છે બરાબર છે, એ ચીજ વસ્તુ કે માલ કે સેવાથી ગ્રાહકના જાન સામે જોખમ હોય કે એમના આરોગ્યને હાનિ કરતા હોય તો તેની સામે ગ્રાહકને રક્ષણ મેળવવાનો સલામતી મેળવવાનો અધિકાર આ કાયદામાં આપેલો છે। આ અધિકાર ભૌતિક પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તાની સલામતી મેળવવાનો અધિકાર આપવામાં આવેલો છે। આ અધિકાર અન્વયે કસ્ટમર ગ્રાહક કોર્ટના દ્વાર પણ ખટખટાવી અને પોતે ન્યાય મેળવી શકે છે બરાબર છે। તો જો તમે માર્કેટમાંથી કોઈ એવી વસ્તુઓ ખરીદો છો બરાબર, ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ હોય, વાહન હોય અથવા તો જેમાં કોઈ ને કોઈ પ્રકારના એન્જિન આવતા હોય, તો એ ઇલેક્ટ્રોનિક્સ સાધનો વાહનો અથવા તો જે કંઈ પણ મશીનરી છે એ મશીનરીને યોગ્ય રીતે વાપરવાની પૂરેપૂરી માહિતી છે એ જે તે વ્યક્તિએ ઉત્પાદક ગ્રાહક ઉત્પાદક કે વેપારીએ આપવી એ ફરજિયાત છે, કારણ કે
ત્યાં તમારા જાનનું જોખમ રહેલું હોય છે। બીજો અધિકાર છે માહિતી મેળવવાનો અધિકાર। બરાબર છે, દરેક ગ્રાહકને માહિતી મેળવવાનો પૂરેપૂરો અધિકાર છે। બરાબર છે, ગ્રાહક જ્યારે પણ માર્કેટમાં કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા ખરીદવા જાય છે તો ત્યારે જે તે ચીજ વસ્તુ કે સેવા સંબંધી પૂરેપૂરી માહિતી મેળવવાનો અધિકાર છે। ઘણીવાર માર્કેટમાં અથવા તો ભારતીય માર્કેટમાં એવું જોવા મળે છે કે ભારતીય ગ્રાહકો વેપારીઓને કંપનીને પ્રશ્નો પૂછતા અચકાય છે, શરમાય છે, અથવા તો પોતાનું અજ્ઞાન છતું ન થઈ જાય, પોતાને ખબર નથી પડતી એવી બાબત વેપારીઓ સામે છતી ન થાય એવી બીકે એ પ્રશ્નો પૂછતા નથી, જેના કારણે યોગ્ય માહિતી મેળવી શકતા નથી અને જેના કારણે એમણે છેતરાવું પડે છે, નુકસાનીનો ભોગ બનવું પડે છે। ગ્રાહક સુરક્ષા અધિનિયમ એમ કહે છે કે માર્કેટમાંથી તમે જો એક રૂપિયાની પણ ચીજ વસ્તુ ખરીદો છો, બરાબર, વસ્તુની કિંમત ગમે એટલી નીચી નાની હોય પરંતુ એ વસ્તુ કે સેવા વિશે પૂરેપૂરી માહિતી આપવાનો તમારો અધિકાર છે। ચીજ વસ્તુના પ્રોડક્ટ નિર્માતા કે વેપારીએ તમને પૂરેપૂરી માહિતી આપવી એ એની ફરજ છે। જો કોઈ પણ વેપારી માહિતી છુપાવે છે તો એ પણ કાનૂનન અપરાધ છે। બરાબર છે, એટલે ક્યારેય શરમાવાનું નહીં, પૂછી લેવાનું કે હે ભાઈ આનું આમ કેમ થાય, બરાબર, આ મોટર ચાલુ હોય ને અડી તો શું થાય, પૂછી લેવાનું, આખા ગામને ખબર હોય શોર્ટ જ લાગે તોય પૂછી લેવાનું। હા, ગ્રાહકને માલ સેવા ગુણવત્તા જથ્થો ક્ષમતા શુદ્ધતા ધોરણ વપરાશ કિંમત વગેરે બાબતોની જાણકારી હોવી જોઈએ। તે બજારમાં વેપારીઓની ગેરરીતિથી કે ભ્રષ્ટ રીત રસમોથી બચી શકે એ માટે માહિતી મેળવવાનો અધિકાર આપ્યો છે। ટૂંકમાં આ માહિતી મેળવવાનો અધિકાર જે છે એ તમને વેપારીની કંપનીની અણી કાઢવાની 100% છૂટ આપે છે। બરાબર, પૂછી લેવાનું જરા પણ શરમાયા વગર, સંકોચ રાખ્યા વગર, એક વાર નહીં, બે વાર નહીં, પાંચ વાર પૂછવાનું અને તમને 100% સંતોષ થાય, ખાતરી થાય તો જ ચીજ વસ્તુ ખરીદવાની, નહીંતર પગથિયા ઉતરી બીજી દુકાને જવાનું, અહીંયા 10 વાર પૂછવાનું, જ્યાં તમને સંતોષ થાય જે કંપની જે માલ પ્રોડક્ટમાં એની જ ખરીદી કરવાની। ગ્રાહક શાણપણ અને જવાબદારી પૂર્વક વર્તન કરવા માટે પ્રેરાય એ આ અધિકારનો મુખ્ય હેતુ છે। ગ્રાહકને માહિતી ક્યાંથી મળશે, તો કે ભાઈ સમાચાર પત્રોમાંથી મળશે, જાહેર ખબરોમાંથી મળશે। તમે જે ચીજ વસ્તુ પ્રોડક્ટ લો છો એની અંદર લેબલ આપેલું હોય છે, એની અંદર પૂરેપૂરી માહિતી મેળવે છે અને આજે તો ગૂગલ દેવતાની જય, બરાબર છે, વિદેશી કસ્ટમરની જેમ ઘરેથી પૂરતી માહિતી મેળવીને પછી માર્કેટમાં જાઓ, પછી તમારે ખાલી માત્ર ને માત્ર મોડેલ અને કંપની જ કહેવાના રહીએ, એના વિશે કાંઈ માહિતી મેળવવાની રહ્યો, ઘરેથી માહિતી મેળવી લ્યો ગૂગલ ઉપર। ખાસ કરીને તમે જો આજકાલની યુવા પેઢી છે, ગૂગલ ઉપર સર્ચ કરી ટોટલી બધું ઓનલાઈન કેટલામાં મળે, બરાબર, વેપારીને એમ કે ઓનલાઈન તો આટલા રૂપિયા મળે, આપવું હોય તો આપો, અને સક્સેસફુલી ઓનલાઈન કરતાં પણ સસ્તી વસ્તુ લઈને આવે છે, તો માહિતી મેળવવાની, બરાબર, પેકિંગ ઉપરથી, જાહેર ખબર ઉપરથી, ભાવપત્રક ઉપરથી, સરકારની જાહેરાતો વગેરે ઉપરથી તમને આ માહિતી મળી રહેશે। ત્રીજો, પસંદગી કરવાનો અધિકાર। બરાબર છે, આ અધિકાર મહત્ત્વનો છે, અગત્યનો છે, કારણ કે પસંદગી તમારે જ કરવાની છે। બરાબર, ટીવીમાં ચેનલોમાં, બરાબર, જુદી જુદી હિરોઈનું, બરાબર, આવી અને જુદા જુદા સાબુથી નાહી, એનો મતલબ એવો નથી કે એનાથી ગોરા થઈ જવાય, બરાબર છે, ફેર એન્ડ લવલીવાળી છોકરી વર્ષોથી આ ફેર એન્ડ લવલી વેચે છે પણ કોઈ ગોરું થતું નથી, તો એવી, બરાબર, હિન્દી ફિલ્મોના એક્ટરો જે છે એમના દ્વારા અથવા તો કોઈ ક્રિકેટરો ખેલાડીઓ દ્વારા કરવામાં આવતી જાહેરાતોથી ભરમાવાનું નથી।
બરાબર છે, તમારે તમારી પોતાની બુદ્ધિશક્તિ વાપરીને પસંદગી કરવાની છે, પસંદગી કરવાનો અધિકાર તમારો છે. વેચનાર ગમે એવું કહેશે કે બેન આ ખૂબ જ સરસ છે, આ મહત્ત્વનું છે, આ સારું છે, આ તમને ખૂબ જ સારું લાગશે, અરે ભાઈ એણે નથી પહેરવાનું, તમારે પહેરવાનું છે, તો તમારે નક્કી કરવાનું. બરાબર છે, જો કારણ કે એક જ વસ્તુની અનેક કંપનીઓ હોય, વૈવિધ્યપૂર્ણ અસંખ્ય વસ્તુઓ હરીફાઈના કારણે ગુણવત્તા ધરાવતી ચીજ વસ્તુમાં મહત્તમ લાભ મળે તે રીતે પોતાની પસંદગીની વસ્તુ અને સેવા ખરીદવાનો ગ્રાહકનો અધિકાર છે. પસંદગીનો અધિકાર એટલે ગ્રાહક વસ્તુ વ્યાજબી કિંમતે સંતોષપ્રદ સેવા અને ગુણવત્તાની ખાતરી આપવાનો છે. વિવિધ પ્રકારની અનેક ચીજ વસ્તુમાં ગ્રાહક પોતાને ખૂબ જ અનુકૂળ આવતી હોય એવી, પોતાને ગમે એવી, પોતાને સંતોષ થાય એવી, પોતાને યોગ્ય ભાવ કિંમત લાગે એવી ચીજ વસ્તુ ખરીદવાનો પસંદ કરવાનો સ્વતંત્ર અધિકાર છે, અધિકાર ગ્રાહકને મળે છે. ચોથો અધિકાર છે રજૂઆત કરવાનો અધિકાર. બરાબર, જો કોઈ ગ્રાહકોના હિતોના રક્ષણ માટે ગ્રાહકની ફરિયાદો અને હિતો સંબંધી યોગ્ય કક્ષાએ રજૂઆત કરવી અને એ રજૂઆત અંગેની યોગ્ય વિચારણા કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવી, બરાબર છે, એ ગ્રાહકનો અધિકાર છે. ગ્રાહકોના કલ્યાણ સંબંધી વિચારણા હાથ ધરવા માટે ગ્રાહકોએ, બરાબર છે, બિન રાજકીય બિન ધંધાકીય ધોરણે ગ્રાહક મંડળો રચવામાં આવે તેમાં ગ્રાહકોના પ્રતિનિધિઓને સ્થાન આપી અને એમની રજૂઆતો સાંભળવાની વ્યવસ્થા કરવાની આ કાયદાની અંદર જોગવાઈ કરવામાં આવેલી છે. બરાબર છે, પણ ખાલી જોગવાઈ જ રહી જાય છે. ઘણીવાર એવું થતું હોય છે કે લોકો ફરિયાદ જ કરતા નથી. બરાબર છે, નાની મોટી ચીજ વસ્તુમાં છેતરાઈ જાય છે, એને ખબર છે કે આપણે છેતરાયા છીએ, છતાં એક મેન્ટાલિટી છે કોણ માથાકૂટ કરે, કોણ લપમાં પડે. બરાબર, આ માનસિકતા બદલવાની જરૂર છે. બરાબર છે, કારણ કે તમારે ફરિયાદ કરવાની છે, તમે 20-25-50-100-200ની ચીજ વસ્તુમાં છેતરાયો છે એના માટે નહીં, પણ તમે જે ચીજ વસ્તુ લઈ આવ્યા છો એવી ચીજ વસ્તુઓ હજારોની લાખોની સંખ્યામાં કાયમ માર્કેટમાં વેચાય છે અને કાયમ હજારો લાખો લોકો છેતરાય છે, એ છેતરાતા અટકે, ગ્રાહકોમાં જાગૃતિ આવે, અન્ય લોકોને નુકસાન ન થાય એના માટે રજૂઆત કરવાની છે અને રજૂઆત કરવાનો અધિકાર તમને ગ્રાહક સુરક્ષા અધિનિયમમાં મળેલો છે. પાંચમો, ફરિયાદ નિવારણનો અધિકાર. આ અધિકાર હેઠળ ગ્રાહકને અપ્રમાણિક વેપારી રીતરસમોથી કે બેદરકારીથી થયેલા નુકસાનને કે અનૈતિક શોષણ થતું હોય તેની સામે ફરિયાદ જો તમે કરી છે, બરાબર છે, તો ફરિયાદનું નિવારણ લાવી અને ગ્રાહકને થયેલ નુકસાન બદલ વળતર માગવાનો અધિકાર મળે છે. બરાબર છે, હવે આ વળતરમાં શું હશે, તો કે મેં માલ બદલી આપવો અથવા તો માલ પાછો લઈ લેવો અને પૈસા પાછા આપવા. બરાબર, અથવા તો ઘણા બધા કિસ્સાઓમાં એવું કે ચાર્જ વસૂલ કર્યા વગર સમારકામ રિપેરિંગ કરી આપવું. ઘણીવાર કોઈ ઇલેક્ટ્રોનિક આઇટમ હોય તો રિપેરિંગ પણ કરી આપવામાં આવે છે. આવી એક કરતાં વધુ રૂપે રાહતો વળતર રૂપે માગી શકો છો. ઘણી બધી કંપનીઓ પીસ ટુ પીસ બદલી આપવાની ગેરંટી પણ આપતી હોય છે. ગ્રાહક વળતર માગે કે ન માગે, જો તમે માગો કો ન માગો, પણ કાયદાએ તમને અધિકાર આપ્યો છે. બરાબર છે, તો કાયદાએ અધિકાર આપ્યો છે તો શા માટે ન માગવું. બરાબર છે, હવે ગ્રાહકને શિક્ષણ મેળવવાનો અધિકાર આપવામાં આવેલો છે. જો આ અધિકાર ગ્રાહકને જીવનભર એક માહિતીસભર ગ્રાહક બનવા માટેની તમામ જાણકારી, જ્ઞાન, ચતુરાઈ, ધૈર્ય, કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. બરાબર છે, આપણે બધા જોતા હોઈએ છીએ, જાણતા હોઈએ છીએ કે ભાઈ માર્કેટમાં આપણે બધા ચીજ વસ્તુઓ ખરીદવા માટે જઈએ છીએ, તમે હું આપણે બધા ગ્રાહક છીએ, પણ ક્યારેય ગ્રાહકોની જાગૃતિ માટે કામ કરવા માટે આપણે ભેગા થતા નથી.
અને આ જ ગ્રાહકોનું અજ્ઞાન ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં બરાબર છે, આ અજ્ઞાનના કારણે જ ગ્રાહકોને છેતરવામાં આવતા હોય છે, તેમના અધિકારી વિશેની જાગૃતિનો અભાવ બરાબર છે, એ જ ગ્રાહક શોષણના મુખ્ય પરિબળો છે. અભણ ગ્રાહકો છે એ અભણ ગ્રાહકો પાસેથી વધારે નાણાં પડાવવામાં આવે છે અથવા તો હલ્દી ગુણવત્તાની ચીજવસ્તુઓ આપી દેવામાં આવે છે બરાબર, જેના કારણે ગ્રાહકો છેતરાય છે. આજે શાળાના અભ્યાસક્રમની અંદર પણ આ ગ્રાહક સુરક્ષા વિશેનો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો છે અને એના ભાગરૂપે જ આપણે તમે જોવા ભણી રહ્યા છીએ બરાબર. એ તો દસમાના વિદ્યાર્થીને ગ્રાહક સુરક્ષા ભણાવવાની શું જરૂર છે બરાબર, પરંતુ તમે દસમાના વિદ્યાર્થીઓ છે એ બાબતને ધ્યાનમાં નથી લેવામાં આવી બરાબર. ધ્યાનમાં લેવામાં આવેલી બાબત છે કે તમે પણ ભવિષ્યના ગ્રાહક છો બરાબર છે. બરાબર અહીંયા બેઠેલું એકે એક બાળક, એકે એક વિદ્યાર્થી બરાબર છે, દર વર્ષે દસમા ધોરણમાં 10 લાખ વિદ્યાર્થીઓ હોય છે, ની 10 લાખ ભવિષ્યમાં ગ્રાહક તરીકે માર્કેટમાં માલ ખરીદવા જવાના જ છે, તો એમને શિક્ષણ મળવું જરૂરી છે બરાબર. વિવિધ સંસ્થાઓની મીટિંગની અંદર બરાબર મીટિંગો થાય, બધું થાય, પણ ગ્રાહક સુરક્ષા અંગેનો કાર્યક્રમ ક્યારેય નહીં થાય. નવરાત્રિનું આયોજન થાય, મટકી ફોડ થાય બરાબર છે, બીજા કંઈક કેટલાય આયોજનો થશે, શાળાઓ આયોજન કરે બરાબર છે, પણ તમે જો ક્યારેય જોયું કોઈ શાળાએ ગ્રાહક સુરક્ષા બાબતે કોઈ કાર્યક્રમ કર્યો હોય બરાબર, પોતાની સ્કૂલનો પ્રચાર થાય એવા કાર્યક્રમો કરે બરાબર છે. પછી એમ કે ગ્રાહકોના અલા બાળકોના સર્વાંગી વિકાસ માટે, અરે ભાઈ બાળક છે કાલનું ગ્રાહક છે, એનો સર્વાંગી વિકાસ માટે ગ્રાહક જાગૃતિ વિશેના કાર્યક્રમો એ જરૂરી છે, પણ કોઈ કરતા નથી. શું કામ કે અહીંયા શાળાનો પ્રચાર ન થાય બરાબર છે. શિક્ષણ સંબંધી ચર્ચા સભા થાય, પ્રદર્શનો થાય, જુદી જુદી જગ્યાએ વાર્તાલાપ થાય, કાર્ય શિબિરો થાય, ગ્રાહક શિક્ષણની તાલીમ પૂરી પાડીને ગ્રાહક જે છે એ ગ્રાહકમાં કુશળતા વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ, અને આ પ્રયત્નો થકી બજારમાંથી ગ્રાહક જાગૃતિ તરીકે એમની ફરજો અદા કરી શકે બરાબર, એમાં આ ગ્રાહક શિક્ષણ ખૂબ જ મદદરૂપ બની શકે બરાબર છે. હવે આપણે ગ્રાહકના અધિકારો તો જોયા, હવે ગ્રાહકોની ફરજ આના પછીના વિડીયો લેક્ચરમાં જોઈશું.